અમદાવાદમાં રથયાત્રાનો વિવાદ યથાવત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં લાગ્યા પોસ્ટર્સ રામના નામે વોટ માંગ્યા અને જગન્નાથ માટે મનમાં ખોટ કેમ પોસ્ટરમાં સરકારનું નામ લીધા વગર વિરોધનો સૂર અમદાવાદમાં એક સત્રની ફી માફી સાથે વાલીઓનો વિરોધ નિકોલમાં સાયકલ પર નીકળી વાલીઓએ કર્યો વિરોધ શાળા ચાલુ નહીં તો ફી નહીંના મુદ્દા સાથે વિરોધ ઉદ્યોગો શરૂ થતા શ્રમિકો વતનથી ગુજરાત પાછા ફરી રહ્યા છે મધ્યપ્રદેશના બેતુલથી શ્રમિકો પરત આવ્યા કચ્છના ગાંધીધામમાં કામ કરવા માટે શ્રમિકો આવ્યા ગુજરાત પરત આવી શ્રમિકો ખુશખુશાલ વડોદરાની તર્જ પર શાળાઓમાં પાણીનો સંગ્રહ કરવા માટે મૂકવામાં આવી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ રાજ્યની 1000 સરકારી શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટનું મુખ્યમંત્રી રૂપાણી ઈ લોન્ચિંગ કર્યું આ પ્રોજેક્ટના કારણે વર્ષે 10 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થયો અમદાવાદમાં લોકડાઉન બાદ કાપડ વેપારીની મુશ્કેલી વધી સરકાર કાપડ ઉદ્યોગને રોકાણ ક્ષેત્રે મદદ કરે તેવી વેપારીઓની માંગ ટેક્સ અને વીજળીના બિલમાં પણ રાહત આપવાની વેપારીઓએ કરી રજૂઆત રાજ્યમાં લોકડાઉન વચ્ચે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હાઈકોર્ટમાં 18 માસથી 6 વર્ષના બાળકો માટે જાહેરહિતની અરજી કરવામાં આવી વધુ સુનાવણી 17 જુલાઈએ હાથ ધરાશે ગુજરાત હાઈકોર્ટે વિડીયો કોન્ફરન્સિંગથી કેસની સુનાવણી લઈ બહાર પાડ્યો પરિપત્ર જે વકીલો પાસે વિડીયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરવાની સુવિધા નથી તેમના માટે કોર્ટ બિલ્ડિંગમાં 2 રૂમમાં વિડીયો કોન્ફરન્સિંગથી સુવિધા ઉભી કરવામાં આવશે ગુજરાત એટીએસને વધુ એક સફળતા મોરબી અને કચ્છ જિલ્લામાંથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરાયો એટીએસે 50 લાખ વિદેશી હથિયારો કબજે કર્યા 11 લોકોની અટકાયત રાજ્યમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી મામલે ચૂંટણી પંચની કવાયત જુલાઈના અંતિમ સપ્તાહમાં કેન્દ્રીય ચૂંટણી પંચ બહાર પાડશે નોટિફિકેશન 8 વિધાનસભા બેઠકો પર મતદાર સુધારણા યાદી ઝુંબેશ હાથ ધરાઈ કોંગ્રેસના 8 પૂર્વ ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી છે બેઠક અને હવે જોઈએ દેશના ટોપ 10 સમાચારો આજે સાંજે 4 વાગે પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રને સંબોધન અનલોક 2ની ગાઈડલાઈન જાહેર થયા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી કરશે દેશને સંબોધન ઝી 24 કલાક પર આજે સાંજે 4 વાગે પીએમ મોદીનું સંબોધન જુઓ લાઈવ કેન્દ્ર સરકારે ચાઇનાની ટિકટોક વીચેટ વીમેટ ક્લબ ફેક્ટરી ઝેન્ડર યુસી બ્રાઉઝર ક્લીન માસ્ટર જેવી ચાઇનીઝ એપ્લિકેશન પર રોક લગાવી ચીનને પાઠ ભણાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય ટિકટોક અને હેલો એપ એપલના એપ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર પરથી દૂર કરાયા કેન્દ્ર સરકારના નિર્ણય બાદ એપ હટાવવાની શરૂઆત પહેલેથી ડાઉનલોડ કરેલી એપ્લિકેશન વાપરી શકાય છે ચાઇનીઝ કંપની બાયડાન્સની એપ છે ટિકટોક અને હેલો રક્ષામંત્રી રાજનાથસિંહ આજે અમેરિકાના રક્ષામંત્રી માર્શ એસ્પર સાથે કરશે વાતચીત બંને દેશના રક્ષામંત્રી વચ્ચે થશે ટેલિફોનિક વાતચીત ઉપરાંત ચીનને લઈ ચાલી રહેલા તણાવની સ્થિતિ અને એલએસીને લઈને પણ કરવામાં આવશે ચર્ચા લદ્દાખમાં એલએસી પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત અને ચીનની સેના અંગે કોર કમાન્ડ સ્તરની બેઠક ચુશુલમાં ભારતની સીમા પર બનેલા બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ પર બંને દેશના ઉચ્ચ અધિકારીઓની બેઠક ગલવાનની ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધી 2 વખત કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ ગઈ છે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ડી રાજાએ ચીનની સામે પોતાનું મૌન તોડતા કહ્યું બંને પક્ષોએ આગળ વધવું જોઈએ સીમા વિવાદનો સમજૂતીથી ઉકેલ લાવવો જોઈએ દેશમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવધારાને લઈ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી જમ્મુ કાશ્મીરમાં સેનાએ વધુ 2 આતંકી ઠાર માર્યા 2 દિવસ પહેલા અનંતનાગમાં આતંકી હુમલો કરનાર બંને આતંકી ઠાર આ મહિને જમ્મુ કાશ્મીરમાં 40 આતંકીઓનો ખાત્મો જમ્મુ કાશ્મીરના કટરામાં સવારે અનુભવાયા ભૂકંપના આંચકા 4 રિક્ટર સ્કેલ પર તીવ્રતા નોંધાઈ લોકોમાં ભય છેલ્લા ઘણા સમયથી દેશમાં વિવિધ જગ્યાએ અનુભવાતા ભૂકંપના આંચકાને ભૂવિજ્ઞાનીઓ કોઈ મોટા સંકટના સંકેત માને છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજની ઘટનામાં 2 લોકોના મોત ફાર્મા કંપનીમાં ગેસ લીકેજની ઘટનાને પગલે પ્રશાસનની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે સમયસર સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો આગળ પર જોઈશું ખબર ટોપ છે હાલ રોકાઈ નાનકડા વિરામ માટે આપ જોતા રહો ઝી 24 કલાક